પરિતિવાચક ક્રિયા વિશેષણ સ્થળવાચક ક્રિયા વિશેષણ સમયવાચક ક્રિયા વિશેષણ અને પરિમાણવાચક ક્રિયા વિશેષણનો અભ્યાસ કર્યો. યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, સ્થળવાચક સમયવાચક અને રીતિવાચક ક્રિયા વિશેષણ છે એ સૌથી વધારે પૂછાતા પ્રકાર છે. એ ત્રણ ક્રિયા વિશેષણ સૌથી વધારે પૂછાય છે, બરાબર. બાકીનું જે આપણે જોઈએ છે એ ક્યારેક પૂછાઈ જાય છે કે એના પ્રકાર લખો અને ક્યારેક એવા ઉદાહરણો પણ પૂછાય તો એની સમજૂતી આપણે લેવી જોઈએ. એટલે આપણે ચાર ક્રિયા વિશેષણના પ્રકાર આપણે જોઈ ગયા. હવે પછીના જે વધેલા છે એ ક્રિયા વિશેષણના પ્રકાર આપણે જોયું. ક્રિયા થવાની નિશ્ચિત
એનું નક્કી છે એ વધારે થઈ જાય છે ક્રિયા વધારે કરવી કરવી આવશ્યક બની જાય છે બરાબર એટલે અવશ્ય જવું છે કાકા કરીને જવું એ બીજું કોઈ પણ કાર્ય હશે તો પણ શક્ય હશે ત્યાં સુધી એ નિર્ણય બદલશે નહીં કામ આ કામ કરવાનું નક્કી થઈ ગયું છે બીજું ઉદાહરણ છે મહેશ આ કામ જરૂર કરશે એટલે હવે મહેશ છે એ આ કામ નહીં કરે કે ન કરવાનું કોઈ કારણ નથી હવે એ કરશે જ એવો અર્થ અહીંયા આવી ગયો એટલે જરૂર કરશે તો આ જરૂર છે શું બની ગયું નિશ્ચય છે નિશ્ચય વાચક ક્રિયા છે કામ કરશે તો આ કેવું તો જરૂર કરશે તો આ એ જવાનું છે કરવાનું છે એ નો નિર્ણય દર્શાવી દીધો નિશ્ચય કરીને આપણે અવશ્ય જરૂરી બની ગયા તે શું થતો છે તો કે નિશ્ચિત વાચક ક્રિયા છે ના બરાબર એના પછી ત્રીજું છે પિતા નિશ્ચિત રાજસ્થાન જ કરવા જશે નિશ્ચિત રાજસ્થાન માં જ કરવા જશે કારણ કે રાજસ્થાન બહુ ગમે જેવા ઘણા કારણ હોઈ શકે અથવા કોઈ બીજા બીજી બીજી જગ્યાએ તે જઈ છે એટલે હવે નક્કી એ રાજસ્થાનમાં જ ફરવા જવાની છે એટલે અહીંયા આપણે ફરવા જશે પણ રાજસ્થાનમાં જ જશે એટલે અહીંયા નિશ્ચિત છે એ શું બની ગયું તો કે નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ બની જાય છે તો અહીંયા ફરવા જવું નિશ્ચિત થઈ ગયું કામ કરવું જરૂર થઈ ગયું છે જવું છે પણ અવશ્ય છે તો અવશ્ય જરૂર નિશ્ચિત જરૂર અવશ્ય નિશ્ચિત ચોક્કસ નક્કી ખરેખર આ જે શબ્દો છે એ શબ્દો નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ તરીકે આવે છે કે જે ક્રિયાની નિશ્ચિતતા સાચી ક્રિયાનો પાકો નિર્ણય બતાવી દે છે બરાબર એટલે ક્રિયા જ્યારે નક્કી થઈ જાય છે એ નક્કી પણ નિશ્ચિત પણ જ્યારે દર્શાવવાનું હોય ત્યારે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ બને એનો પ્રકાર બને છે ચાલો એના પછીના સ્વીકાર વાચક ક્રિયા વિશે હવે જો સ્વીકાર વાચક ક્રિયા વિશે પણ એટલે શું ક્રિયાનો સ્વીકાર જે કોઈ પણ ક્રિયા બની છે એને સ્વીકારવા માટે ક્યારેક આવા શબ્દો વપરાતા છે આ આવા ક્રિયા વિશે પણ આપણે કોઈ પણ જે ક્યારેક જ આવા કોઈ વાક્યમાં જ જોવા મળતા હોય છે બરાબર છે જેમ કે આપણને કોઈ કંઈક કામ સોંપે છે અને આપણે શું કહીએ છીએ હા હું તે કામ કરીશ તો એ શું બની ગયું તમે ક્રિયાનો સ્વીકાર કર્યો છે બરાબર હવે કોક તમારા ઘરે આવે છે તો ભલે પધારે આપણે એવું કહીએ છીએ બરાબર તમે ભલે પધારે કોઈક તમારા ઘરે આવી ગયું અને તમે એને કઈ સ્વાગત જ ના કરો એને આવકાર જ ના આપો તો એને ગમે ને તમે એને કહો કે તમે ભલે પધારે તમે ભલે અમારા ઘરે આવ્યા તો ભલે એ શબ્દથી તમે શું કહેતો તો કે એને આવવાનો સ્વીકાર કર્યો એ આવ્યા છે એને આવવાની ક્રિયા થઈ છે તો એ આવવાની ક્રિયામાં તમે સ્વીકાર કર્યો એટલા માટે એને સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે એ વ્યાખ્યા જોઈને તો વધારે સમજાય કે જે શબ્દ કોઈ ક્રિયાનો સ્વીકાર કરતો હોય કોઈ ક્રિયા થઈ છે એ ક્રિયાને સ્વીકારી લીધી છે તો ક્રિયા થવાની છે એનો સ્વીકાર કોઈ કામ સોંપે છે તો એનો સ્વીકાર કરવામાં આવે છે એટલે સ્વીકાર વાચક એ શબ્દને સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કહે છે એવા શબ્દો કયા છે તો કે હા વારું સારું ભલે બરાબર છે આવા શબ્દો છે એ સ્વીકાર વાચક કે જે સ્વીકારે છે ક્રિયા થવા ક્રિયાને ક્રિયાનો સ્વીકાર કરે છે જોડી આપે છે તમે ભલે પધારે ક્રિયા વિશેષણ ક્રિયાના સ્વીકારનો વિશેષતા સ્વીકારની વિશેષતા દર્શાવે
તમારે કે ક્રિયાનો સ્વીકાર કરવામાં આવે તો સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ ઓકે છે એના પછીમાં આટલું છે નકાર વાચક ક્રિયા વિશેષણ કેવા શું છે તો કે જો આ વિશેષણ એવું છે કે ક્યારે કદી છે એ વિશેષણ તરીકે આપણે જો એક એક ના જો જોતા આપણે વિશેષણ તરીકે ન બરાબર કારણ કે નકાર નકાર અર્થ દર્શાવે છે એ નકારાત્મક ક્રિયા છે તો એમાં પછી તમારે ક્રિયા વિશેષણ કહેવાય પણ ક્યારે છે એવું વાક્ય આપવામાં આવે તો તમે એવું કહેવામાં આવે કે આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો તો એ ક્રિયાપદમાં જે નકાર અર્થ દર્શાવતો શબ્દ હોય એ ક્રિયાની વિશેષતા બની જશે એટલે નકારાત્મક ક્રિયા વિશેષણ બનશે જે શબ્દ ક્રિયાનો નિષેધ કે અસ્વીકાર કરતો હોય તેને નકારાત્મક ક્રિયા વિશેષણ કહે છે જે શબ્દ કોઈ ક્રિયા કરી છે એ ક્રિયાનો નિષેધ કરે છે નિષેધ કરવો એટલે નકાર એને એને સ્વીકાર કરવો નહીં એટલે અસ્વીકાર કરવો એને એવું ત્યારે દર્શાવવામાં આવે ત્યારે નકારાત્મક ક્રિયા વિશેષણ બને છે આ વિશેષણ બહુ ઓછું પૂછાય છે આ છે બરાબર બહુ ઓછું છે આવા વાક્ય તમને એક્ઝામમાં આવે છે ઉદાહરણ જોઈએ આપણે તે જમવા ગયો નહીં તે જમવા ગયો તે જમવા ગયો નહીં એમાં માત્ર નકાર અર્થ છે એમાં કોઈ વિશેષતા નથી બરાબર પણ છતાં પણ જ્યારે વાક્યમાં કોઈ બીજું વિશેષણ ક્રિયા વિશેષણ ન હોય ત્યારે અને છતાં પણ એમાં જો ક્રિયા વિશેષણ પૂછવામાં આવ્યું હોય તો આપણે આ નહીં શબ્દને છે એ નકારવાચક ક્રિયા વિશેષણ ગણવામાં આવે છે કે તે જમવા ગયો અને એની વિશેષતા તો કે ગયો નથી જવાની નકાર અર્થ બની ગયું છે બરાબર આમ તો ન ગયો એક પ્રકારની ક્રિયા વિશેષ ક્રિયા જ છે ક્રિયા થવી કે ન થવી તે ક્રિયા છે પણ અહીંયા નકારાત્મક કારણે નકારાત્મક ક્રિયા વિશેષણ દર્શાવવામાં આવ્યું છે તો એ આપણે ક્યારે એવું થાય અને આપણે બીજું જ્યારે વાક્યમાં બીજું કોઈ ક્રિયા વિશેષણ ન હોય ત્યારે એ પછી નકારવાચક ક્રિયા વિશેષણ છે એ અહીંયા એવું કે તે ઝડપથી જમવા ન ગયો નહીં તો ત્યાં ઝડપથી બની જશે ગયો નહીં આખું ક્રિયા બની જશે અને ઝડપથી ન ગયો એવું તમે કહો છો એ ઝડપથી છે એ પછી રીતિવાચક ક્રિયા વિશેષણ બની જશે તો ત્યારે રીતિવાચક ક્રિયા વિશેષણ શોધવાનું રહેશે ત્યારે તમારે નહીં શબ્દ ક્રિયા વિશેષણ તરીકે કરવાનું રહેશે નહીં એના પછી જો બોલમાં બોલમાં પરિણામ સિવાય કશું બોલમાં તો બોલમાં અહીંયા માં છે માતાના અર્થમાં કે કોઈ આપણે તો માતાના અર્થમાં જ્યારે માં આવે ત્યારે એમાં અનુસ્વાર હોતું નથી આ માં છે એ શબ્દ દ્વારા માતા પણ જ્યારે અનુસ્વાર કરવામાં આવે તો એનો અર્થ શું આપણે કહીએ છીએ કે ની અંદર બરાબર પણ અહીંયા બોલમાં જો બોલમાં બોલમાં પરિણામ સિવાય કશું બોલમાં તો અહીંયા આપણા માં શબ્દ દ્વારા છે એ દર્શાવતી કદાચ આવું કઈ ખાસ એવું થવાની ક્રિયા ક્રિયા થવાની સંભાવના દર્શાવતી દસ
Thank you.